જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર દેવાળીયા સફારી પાર્કમાં હાલમાં વેકેશનના દિવસોમાં રોજબરોજ હજારો પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા વન વિભાગની એક દિવસની આવક રૂપિયા 5 લાખને પાર કરી ગઈ છે. જો કે વન વિભાગને લાખોની આવક થતી હોવા છતાં દેવાળીયા સફારી પાર્કથી સાસણ તરફ જતો રસ્તો અતિ બિસ્માર હોવાથી પ્રવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દેશ વિદેશના પ્રવાસીઓમાં મુખ્ય પસંદગીનું સ્થાન એવા સાસણગીર અને તેમાં પણ દેવાળીયા સફારી પાર્કમાં રોજબરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શનમાં આવતા હોય છે અને જેમાં પણ વેકેશનના દિવસોમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે અને જેના કારણે દેવાળીયા પાર્કમાં રોજ 2700થી વધુ પ્રવાસીઓ આવતા વન વિભાગની આવક 5 લાખથી વધુ થઈ જવા પામી છે. દેવાળીયા સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓને વન્ય પ્રાણીઓ જોવાનો લહાવો ચોક્કસ મળતો હોવાથી પ્રવાસીઓ દેવાળીયા પાર્કમાં આવવાનું વધુ પસંદ કરે છે. દેવાળીયા પાર્કમાં વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની સુવિધા માટે પાણી સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. જો કે દેવાળીયા સફારી પાર્કમાં વન વિભાગની કામગીરી પ્રશંસાને પાત્ર છે, પરંતુ સાસણગીરી તરફ જતો બિસ્માર રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે તો પ્રવાસીઓને પડતી હાલાકી દૂર કરી શકાય તેવી માંગણી ઉઠવા પામી છે. જયદીપ ત્રિવેદી, અમે વાંકાને રહેવા છીએ અને અહીંયા સાસણમાં દેવળિયા પાર્કમાં બહુ કુદરતી સૌંદર્ય જોવા મળ્યું છે અને અમે અંદર સવારી કરી બસમાં અને સિંહ દીપડા સાથે બરાબર અનેક જનાવરો અને ડાલા મથાના દર્શન થયા એટલે અમને ખૂબ જ આનંદનો અનુભવ થયો હોય એટલે દેવળિયા પાર્કને અમે આવી રીતે ખૂબ ખૂબ આભારી છીએ. પ્રકાશ આર પટેલ, હું અમદાવાદથી આવી રહ્યો છું અને સ્પેશિયલ ગીર દર્શન કરવા જ આવ્યો છું, પણ મને સાસણગીરથી દેવાળીયા સુધીનો જે રસ્તોનો અનુભવ થયો એટલે સરકારશ્રીને મારી ખાસ વિનંતી કે આ રસ્તો એટલો તો ખરાબ છે કે કોઈ પણ માણસને ફરી આવવાનું મન ના થાય એટલે ખાસ ધ્યાન રહે. બીજી વસ્તુ, અહીં આવ્યા પછી દેવાળીયા પછી આવ્યા પછી અહીં ગાર્ડનથી મારી બધી જ ફેસિલિટી સારી છે અને જે લોકો દર્શન કરીને આવ્યા છે અને જે લોકોને સિંહના દર્શન થયા એનો જે આનંદ થયો, હજુ મારે જઈ રહ્યો છું પણ હું એવું માની છું કે મને પણ દર્શન થશે. મારું નામ ત્રિવેદી વિશ્વા છે, અમે વાંકાનેરથી આવ્યા છીએ. અહીંયા અમને ઘણું બધું જોવા મળ્યું, કુદરતી સૌંદર્ય મળ્યું, એ બદલ તમારો આભાર માનું છું. અને અમને ડાલા મથા, ઘણા બધા સિંહ જોવા મળ્યા અને દીપડા જોવા મળ્યા, ચિત્તા મળ્યા, એ બદલ તમારો આભાર માનું છું સરકારશ્રીનો. દેવળિયા સફારી પાર્ક એવું છે સાહેબ કે એક સરસ મજાનું 16 સ્ક્વેર કિલોમીટરમાં એક સરાઉન્ડિંગ એરિયા બનાવ્યો છે કે 2.5 એટલે 2.5 ફૂટ જે છે સાહેબ એ સ્ટોન વોલ છે, એની પર લગભગ 8-9 ફૂટ ચેનલ ફેન્સિંગ છે જે આપણે કવર કરેલ છે. એ 16 સ્ક્વેર કિલોમીટરની અંદર આપણે લગભગ 20-25 કિલોમીટરના રૂટ છે સાહેબ કે જેની અંદર આપણા ત્યાં બસ સિસ્ટમ છે સાહેબ કે પર ડે 190 પર હેડ ચાર્જ સેટરડે સન્ડે હોય છે અને પછીના દિવસે સોમથી શુક્ર એટલે મંડે ટુ ફ્રાઈડે એના 150 રૂપિયા ચાર્જ છે. બસની કેપેસિટી 30-32 જણની છે કે જે 30-32ની અંદર બસ જે છે એ બે કેપેસિટીની અંદર બસ એની અંદર પ્રવાસીઓને બેસાડી અને આપણે એની મુલાકાત કરાવી છીએ. આ પ્રમાણે વિદ્યાર્થીઓને કન્સેશન મળે છે અને સરળતાથી પોતાને વન્યપ્રાણી પણ મુક્ત રીતે સિંહ ફરતા જોઈ શકે, દીપડા જોઈ શકે. ખાસ કરીને તમે જંગલની મુલાકાત લેશો તો તમને સિંહ તો ખૂબ મળે છે, અહીંયા પણ 70-80% જેટલું રિઝલ્ટ આવે છે, પણ વન્યપ્રાણી ક્ષેત્રે આપણને દીપડું મળવું બહુ દુર્લભ કહેતા બહુ ઓછું. એની જે પ્રકૃતિ, એમનું જે રહેણીકેણી, એની જીવવાની જે સિસ્ટમ છે સાહેબ એ પ્રમાણે તમને દીપડો ઓછામાં ઓછો જોવા મળે. પણ દેવળિયા ખાતે એક પાર્ક સરસ મજાનો બનાવ્યો સાહેબ કે જે પાર્કની અંદર ઇન્ક્લોઝર પાર્ક કે મેન હન્ટિંગના જ્યારે જ્યારે કિસ્સા બને સાહેબ ત્યારે પાર્કની અંદર આપણે એ ત્યાં એન્ક્લોઝરમાં બનાવ્યો સાહેબ ત્યાં એના એક ખાસ પ્રકારના દીપડા ત્યાં રાખ્યા છે તો પ્રવાસીઓને સરળતાથી જંગલની અંદર મુક્ત રીતે ફરતા દીપડા પણ જોવા મળી શકે. ઘણી વખત સાહેબ જો આપ સવાર સાંજ તમે જશો તો એ દીપડા વૃક્ષો પર બેઠા હોય છે, આ પ્રકારના પણ તમે જોઈ શકો છો. તો પ્રકૃતિની સાથે સાથે એક એક વસ્તુનો એવો ખ્યાલ સાહેબ રાખ્યો છે, એ પાર્ક બનાવ્યો છે અને પરમિટ લિમિટેડ કરી છે. પ્રવાસીઓની સંખ્યા અનલિમિટેડ છે સાહેબ, જે પ્રવાસન ક્ષેત્ર અહીંયા અમારા 70-80 હજાર પ્રવાસીઓ આવતા અમારું વર્ષ એટલે 8 મહિનાનું હોય છે, ખાસ કરીને 15 જૂન સાંજથી 6 ઓક્ટોબર સુધી બંધ હોય છે. આ 4 મહિના દરમિયાન પ્રવાસીઓ અહીંયા આવે તો પણ એમને ક્લોઝ સિઝન હોય છે એટલે આપણે એમને મેટિંગ સિઝન હોય છે એટલે એમનું વેકેશન હોય છે એટલે અહીંયા પરમિટ મળતી નથી, તો એ દરમિયાન ત્યાં પાર્કમાં વિઝિટ કરી અને સરળતાથી પોતે પાર્કમાં વિઝિટ કરી શકે સાહેબ. રેઇન સિઝનમાં પણ વરસાદના સમયને 2-5 દિવસ કે બાદ કરતા પ્રવાસીઓ સરળતાથી ત્યાં દેવળિયા પાર્કને વિઝિટ કરી શકે છે અને વન્ય પ્રાણીઓ બહુ સરળતાથી એને મળી જાય છે. હાલની જે આપણી સ્થિતિ છે ઉનાળો છે તો આરોગ્ય સાથે સાથે એમનું પાણીના પોઈન્ટો વિશે પણ આપણે એક અગત્યનો સોપાન છે કે દરેકને પોતાની જીવન ટકાવી રાખવા માટે પાણીની ખૂબ જરૂરિયાત રહે છે. તો વન્ય પ્રાણી માટે એમના સંરક્ષણ માટે આ સુવિધા ઉપરાંત
એમના પાણી માટે એવી સુવિધા સાહેબ અમે કરી છે કે અહીંયા દરેક પ્રકારના, અમારે માની લો કે આપણે પ્રથમ ટુરિઝમ પ્રત્યે આપણું ધ્યાન દોરું સાહેબ કે જ્યાં પ્રવાસીઓ ખૂબ આવે છે, તો આ ટુરિઝમ ઝોનની અંદર સાહેબ દર 1 થી 1.5 કિલોમીટરના ડિસ્ટન્સ વચ્ચે અમે એક એક પાણીના પોઈન્ટ મૂકેલા છે. દરેક પોઈન્ટ ટેન્કરથી ભરાય છે અથવા તો સોલાર સિસ્ટમથી ભરાય છે, અમારા ટેન્કરથી ભરાય છે. ક્યારેક એવું જરૂર પડે સાહેબ તો અંદરના જે પોઈન્ટ છે એ માણસ દ્વારા પણ પાણી સિંચી અને ત્યાં ભરીએ છીએ સાહેબ. એ ઉપરાંત દેવળિયા અમારું પાર્ક છે, ત્યાં પણ સતત એનું જે મોનિટરિંગ સાહેબ થાય છે, પ્રાણીઓનું એની દેખરેખ રહે છે થાય છે સાહેબ. અને પાણી માટે સતત 2 દિવસની અંદર 2 વખત કુંડીઓની સફાઈ, એક દિવસ દર 2 દિવસે એક વખત સફાઈ થાય છે સાહેબ. અને દરરોજ સવારના પાણીની કુંડીઓ દરેક પાણીના પોઈન્ટ છે સાહેબ એ વ્યવસ્થિત ભરાઈ જાય છે અને પ્રાણીઓને કોઈ પ્રકારના પ્રોબ્લેમ ઉપસ્થિત થતા નથી.